બળાત્કારની ઘટનાથી જિલ્લાભરમાં ચકચાર વ્યાપી જવા પામી છે. ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર એથ્લેટિક મીટની રમતોમાં વ્યસ્ત છે ત્યારે અંકલેશ્વર તાલુકાના નવા છાપરા ગામે દલિત પરિવારની સગીર બાળા બકરા ચરવવા ગઈ હતી. તે વેળા ગામના 5 જેટલા નરાધમ ઈસમોએ તેને બળજબરીપૂર્વક ઝાડીઓમાં ખેંચી જઈ 2 ઈસમોએ તેના હાથ પગ પકડી 3 નરાધમોએ યુવતી ઉપર પાસવી બળાત્કાર ગુજારવાની ઘટનાથી સમગ્ર જિલ્લામાં હડકંપ વ્યાપી જવા પામ્યો છે. મધ્યાહન કાળે સગીરા મોડે સુધી ઘરે ન આવતા સગીરાનો ભાઈ તેને શોધવા નીકળ્યો હતો ત્યારે તેણે આ દ્રશ્ય જોતા તે હેબતાઈ ગયો હતો. સગીરાના ભાઈએ ત્રાળ પાડતા 5 નરાધમ સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા. જ્યારે સગીરાને તેના ભાઈ અને ગ્રામજનો દ્વારા લોહી લુહાણ હાલતમાં 108ની મદદથી સારવાર અને તબીબી પરીક્ષણ અર્થે ખસેડવામાં આવી હતી. આ અંગે અંકલેશ્વર સિટી પોલીસે ગુનો નોંધી નરાધમ ઈસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અમને જાણ ખરા, અમે જ્યાં ટંગારી બે હરી જેવા ગાળામાં તમે ટંગારી બધા બેઠેલા હતા. એમ 3-4-5 જણા તમે બધા 4-5 જણા થઈને દોડ્યા ને ટેગી કોઈ જ નહીં પકડે. બધા નાઈ છે, મારી બેન પણ નાઈ છે ને બધા નાઈ છે. તો ભાઈ એટલે કરીને અમે મારી બેનને અમે પકડી ગઈ. બધા બધાને જાણ થઈ કે આ લોકો હતા, આવ્યા હતા તો બધા હતા. આજરોજ 3:30 વાગ્યે અમને નવા છાપરા ગામ અંકલેશ્વરનો ત્યાંથી કોલ આવ્યો હતો કે 14 વર્ષની બાળકી છે એના પર બળાત્કાર થયો છે. તો અમને તાત્કાલિક કોલ મળતા અમે ત્યાં ગયા અને અમે 108 તથા 100 નંબરને પણ અમે ત્યાં આગળ બોલાવી લીધા હતા. એ છોકરીને બધી એની પાસેથી વિગત જાણતા અમે એ છોકરી અમને જણાવ્યું કે એમની પર જ્યારે બપોરે બકરા ચરાવવા માટે એમના ગામમાં ગયા હતા તે વખતે એમના ગામના 5 યુવાનો આવીને એમને લઈ ગયા હતા ઝાડીમાં અને એમની પર બળાત્કાર ગુજાર્યો હતો. એમાંથી 3 છોકરાઓએ એમની પર બળાત્કાર કર્યો છે અને બાળકી ઘરે ના આવતા એમના ભાઈ એમને જોવા માટે ત્યાં ગયા. તો તે દરમિયાન એમના ભાઈએ જોયું અને એમણે 181માં કોલ કર્યો અને પછી અમે એમને 108માં સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા. લગભગ 3:30 વાગે અમને કેસ મળેલો હતો કે એક ગામમાં એક બાળા પર એસોલ્ટ એટલે મારામારીનો કેસ મળેલો હતો. અમે સ્થળ પર જઈને ચેક કર્યું તો ઓલરેડી એ બાળાને મારામારી નહોતી પણ એના પર રેપ થયેલો હતો. 3-4 વ્યક્તિએ રેપ કરેલો હતો. અમે બાળાની અમારા જે EMT ટેકનિશિયન છે ગ્રીષ્મા ચાવડા એમણે ચેક કર્યું બાળાને તો એને પેડુંમાં દુખાવો હતો અને ચેસ્ટ પેઇન હતું. ત્યાંથી અમે બાળાને સહી સલામત સિવિલ હોસ્પિટલમાં લાવેલા હતા અને ત્યાં સિવિલ હોસ્પિટલના